Neosounds. Preview. Neosounds Music. Preview. જે વ્યક્તિને લાભ નથી મળ્યો એ લાભ એમ અંદાજિત દાખલા તરીકે કે 84 ફોર્મ ભર્યા ને લાભ નથી મળ્યો, એ લાભ ને જે 300 રૂપિયા ફોર્મની ફી ભરી છે તો એ વિશે શું કહેશો આપણે? એટલે ફોર્મ જે ભરે એને જે ભાગ લીધો છે એટલે એ ભાગ લેવા માટે જ એની ફી લીધેલી છે, બરાબર? એટલે એ ફીની રકમ તો પાછી ન મળે, પણ એને જે ડિપોઝિટ ભરેલી છે ડિપોઝિટની રકમ એને પાછી મળી જશે, બરાબર? ને સાહેબ છેલ્લે કે જે જે પહેલાં જે આપણે જે ચાર્જ લગાવ્યો હતો કે પહેલી દુકાન બીજી દુકાન એમનો 2 લાખ રૂપિયાની અંદાજિત ભાવ હતો, ને જે વિકલાંગની 1,70,000 હતો, તો એમાં અચાનક ભાવ વધારવાનું કારણ? એમાં આવું છે, જે જમીનની જંત્રી પ્રમાણે કિંમત આપણે અગાઉ નક્કી કરી હતી, પછી RCM આપણે ભાવનો જ ગણાય, હેડ ઓફિસ ગણાય, એને મોકલી અપસેટ પ્રાઇસ કરવું હતો, તો જ્યાંથી નક્કી થયેલા કે આની જે જમીનની વેલ્યુ અને બાંધકામનો ખર્ચો અને એના જે ક્ષેત્રફળ પ્રમાણે જે થતું હોય એ પ્રમાણે એની અપસેટ કિંમત થોડી વધારે, અને એ વધેરા પ્રમાણે આપણે દરેકને પાછું જે 84 ફોર્મ ભર્યા હતા એ બધાને જાણે કરી ભાઈ હવે આની અપસેટ કિંમત આ પ્રમાણે રહેશે, અને એ પ્રમાણે જો તમારે ભાગ લેવો હોય તો ભાગ લેજો, નહીં તો તમારે એ પ્રમાણે ના પાડો તો તમને પૈસા ડિપોઝિટ ને ફોર્મની પેન બધું પાછું મળી જશે, પણ એ બધા સંમત થઈ ગયા હતા એ પ્રમાણે રાજ્યમાં ભાગ લેવા માટે, અને એ બધા ભાગ લીધેલો છે, અને આજે નગરપાલિકાને સારી રીતે સંતોષકારક કામગીરી થઈ અને બધી દુકાનો 16 દુકાનો હરાજી થઈ ગયેલી છે, અને 1,29,00,000 જેવી માત્ર રકમ નગરપાલિકાનું ઉપજેલ છે. આપણે જેવો જે લાઠીના ચીફ ઓફિસર સાહેબની વાતે વાતચીત કરવા હતા એને સંતોષપૂર્વક જવાબ આપેલો છે, ને તેમજ આપણે અત્યારે સાહેબની સાથે વાર્તાલાપની અંદર જોયું કે આપણે અલગ અલગ સાહેબને પ્રશ્નો કર્યા કે સાહેબ આ રીતે શું કઈ રીતે સાહેબે આપણને ને લાઠીના તમામ વેપારી મિત્રો મંડળે સારો પ્રતિસાદ મળ્યો છે. કેમેરામેન આસિફ ખાનની સાથે તેમજ રિપોર્ટર પ્રવીણ બાવળિયા.